नम चिदचिदि व्याप्तं च दिव्याकृति जीवेशाक्षरमुक्तकोटि सुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा जेच्छेयाक्षरधाम दिव्य हरिनु मुक्तो हरि ध्यावसे माया पार करे अनंत जीवने जे मोक्षनु ब्रह्मांडो अणुतुल्य रोम दिशता सेवे पर ब्रह्मने ते मूलाक्षर मूर्तिने नमु सदा गुणातीतानंदने जैनु मलिनाशं कल्पो समूढा गया जैने शरण थया पची भवतना तेरा विरामी गया जैनु गान दसो दिशे हरि जानो गाए अति हर्षथी एवा यज्ञ पुरुष दास तमने पाए नमो प्रीतति वाणी अमृतति भरी मधुसामी संजीवनी लोकमा दृष्टि मा भरि दिव्यता निरखता सुदिव्य भक्तो बधा हैये हेत भरु मिठु जननी सु नेहाशमु ते श्री ज्ञान जियोगी राज गुरु ने नीते नमो भावसु दीक्षार्पिय हो गुणा तित स्वामी जैने द्वयनु अद्वैतनो पूजचे वेदे साक्षी अनंतना स्वरूपया शास्त्री महाराजनु एवा स्वामी हरि प्रसाद चरणे वंदन सदा करूं जैनी साधु सुवास आज जग मां श्रीजी स्वरूपे दिसे धर्म ज्ञान विराग भक्ति महिमा एकैकथी
શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. Summer.
सदा साकार दुर्लभ देव ने मारो कोई न पामे पार जीव ईश्वर तनो रे माया काल पुरुष प्रदान सहुने वश करूं रे सहुनो प्रेरक हूं भगवान अगणित विश्वनी रे उत्पत्ति पालन प्रलय मर जी विनारे कोई ती तरणु नव तोड़ाए एम मुन जान जो रे मारा आश्रित सौ नर नारी मैं तो कम आगड़े रे वार्ता सत्य कही छे मारी उत्तम कारणे रे आव्यो धाम थकी दरी दे श्याम साई महाराज रे अक्षर महाराज रे अपने सब बदाज मुक्त हुए बोलिया से हरे कीर्तन गाया च करवानो छे गाया च करवानो छे કીર્તન પ્રમાણે સૌ નિષ્ઠા રાખજો જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન ભગવાન સ્વામિનારાયણ કેવું બોલ્યા જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન ભગવાન ના અદભુત કેવા આશીર્વાદ આપણે બધા નિષ્ઠા પાકી રાખવાની છે બોલ્યા છે પદ આપણે બધાએ ગાયા જ કરવાનો છે એ દોઢ પદ છે બે પદ દરરોજ સવારે આરતી ગરબો થાય સભામાં આરતી થાય આ કીર્તન અમને ગાયા રાખજો જેથી આપણને બધાને બળ મળે જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ આપણા ભાગ્યનો કોઈ પાર નહીં પુરુષોત્તમ નારાયણનો યોગ થઈ ગયો આપણી ઉપર કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણના યોગમાં આપણને લીધા પ્રભુએ લીધા અને આપણને બધાને નિષ્ઠા પાકી કરાવી અને જેના ફળ સ્વરૂપે એવા ભયંકર દેશકાળમાં પણ આપણી ધીરજ ખૂટતી નથી આપણી ધીરજ જતી નથી
આપણે ચિંતાનો આંસુ પડતા નથી, આપણે ઉમંગમાં રહીએ છીએ. આપણે બધા એટલું જ પાકું કરવાનું છે, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં નિષ્ઠા પાકી થાય એ માટે આ પદ ગાયા કરજો. ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. અનંત બ્રહ્માંડના જીવ ઈશ્વર માયા બાપ રે બાપ. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. આવી સરસ આપણને પ્રાપ્તિ મળી, આપણે બધા ભાગ્યશાળી બહુ. એટલે નિષ્ઠા પાકી રાખજો, આપણું મન દુખાય નહીં, આપણી નિષ્ઠામાં અચાસ ન રહે. આ પદ પ્રમાણે સૌ બધા આનંદમાં રહેજો અને આ પદ સવાર સાંજ ગાયા કરજો, જેના ફળ સ્વરૂપે આપણી હિંમત ખૂટે નહીં અને ભગવાન આપણને નિરંતર બળ આપ્યા જ કરે. પ્રભુએ આપણા માટે કેવું લખ્યું, પ્રભુ આપણા માટે કેવું બોલ્યા, આ જ વિચારમાં રહેવાનું છે. જીવ ઈશ્વર તનો રે માયા કાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. બાપ રે બાપ. આપણે આવી સર્વોપરી નિષ્ઠાના સેવકો છીએ. ભગવાને આપણી પર કૃપા કરી નાખી, આપણે એક જ પ્રભુ પર કૃપા કરવાની છે કે મહારાજ બોલ્યા શ્રીહરિ પ્રમાણે અમે અમારી નિષ્ઠા પાકી નિરંતર અમને સૌને કરાવજો. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, એ બે પદ જે પ્રભુ તમે જાતે લખ્યા અને તમે જે એ પ્રભુ તમે કેવા આશીર્વાદ બધાને આપ્યા, તો એ પ્રમાણે અમને સૌમાં તમારામાં વિશ્વાસ રહે, નિષ્ઠા રહે, દ્રઢતા રહે, જેથી અમારામાં મોરાસ ફિકાસ ન પ્રગટે અને એક ધારે ઉમંગથી અમે ગમે તેવા ભયંકર દેશકાળમાં રક્ષાના બીજ રક્ષાના હથિયારથી રક્ષાનું હથિયાર એટલે પ્રભુનું ભજન. આપણે તો દેશકાળમાં કોને સંભાળવાના, ભગવાન સ્વામિનારાયણને. ભગવાન સ્વામિનારાયણ આપણા માટે કેવું બોલ્યા શ્રીહરિ, કેવું પદ સરસ પોતે જાતે લખ્યું. અને ત્રીજું ને ચોથું પદ આપણે બધાએ ગયા જ કરવાનું છે. જેના ફળ સ્વરૂપે આપણા હૃદયને વિશે ક્યારેય એવી ફિકાસ પ્રગટે નહીં, ઉમંગ વધતો જ જાય. તો આપણી બધાની ફરજ એક જ છે કે નિષ્ઠા પાકી થાય તે મારે આ બે પદ ગાયા કરજો, ત્રીજું અને ચોથું પદ. કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં આપણે ગાયા કરવું છે અને એના ઉમંગમાં જ આપણે એક ધારે દોડતા રહેવું છે. ભગવાન સ્વામિનારાયણ એમના ભક્તોની રક્ષા કરવા માટે સર્વ પ્રકારે રક્ષા. બાપરે 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 બાપ. તમે વિચારો, આ સર્વ પ્રકારની રક્ષા કરવા માટે જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, માયાકાર પુરુષ પ્રધાન, સૌથી રક્ષા હું કરીશ એવું સરસ કેવું વાક્ય પ્રભુ બોલ્યા. એ તો આપણે બધાએ એટલા જ આનંદમાં રહેવાનું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નિષ્ઠા પાકી રાખજો, ભજન કરતા રહેજો, સુરતભાવ વધારતા રહેજો, સરળતા વધારતા રહેજો, હુંવાનો ડોર દમ દેખાવ પ્રદર્શન ઓછા કરજો. આપણામાંથી ડોર દમ દેખાવ પ્રદર્શન ઓછા થવા જોઈએ, આપણામાં નિષ્ઠા પાકી થવી જોઈએ. કારણ કે અમને મારી આપણી રક્ષા 100% થવાની છે. જ જ જ એ ભૂલવાનું નથી, સદી ભગવાન સ્વામિનારાયણે ગાયું છે, ભગવાન સ્વામિનારાયણ જાતે લખ્યું, જાતે બોલ્યા ને જાતે ગાયું. તો આપણે બહુ નસીબદાર છીએ કે પ્રભુએ આપણા માટે કેવું સુંદર પદ લખી મોકલ્યું. પરમોત્સવ બધા એટલા રાજી થઈ ગયેલા. તો આપણે બધા આજે આનંદમાં છીએ, ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની ધરતી પર આપણે વિચરણ કરવાના છીએ. આપણે બધા ભેગા મળીને આપણે દોડીશું ત્યાં
અને બધાને બધાની સાથે બંને વાતો કરીને જય સ્વામિનારાયણ બધાને બરબોલ આવીને આપણે એક જ ઉપયોગ ઉમેરવો છે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય ક્યારેય ઉદાસીનતા ના આવે, બેચેની ના આવે, આપણી રક્ષા થવાની છે. જ જ જ જ જ જ માટે આપણે ક્યારેય અભાવમાં નહીં જવાનું, અરુચિમાં નહીં જવાનું. કોઈ પણ સંજોગોમાં ગમે તેવા પ્રસંગો બને, પણ હરિભક્તોએ ખ્યાલ રાખવો જોઈએ કે અમારી નિષ્ઠાવાન અદ્ભુત મહારાજ આપણને મળ્યા તો આપણી તો 100% રક્ષા થવાની છે જ. તો જેથી આપણે બધા આનંદમાં રહેતા શકા. આ ગાતા 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 વંશ માત્ર ફિકાસમાં પડવું નથી અને દોડતા ઉમંગથી દોડતા જ રહેવું છે. અરે સત્સંગ વિકાસ કરતા જ રહેવું છે, કરતા જ રહેવું છે, કરતા જ રહેવું છે. તો આટલું પાકું રાખજો. તમારા બધાના દર્શન મને બી વહેલા થઈ જવાના છે અને આપણે બધા ભેગા મળીને આનંદ કરીશું. અને મહારાજ સ્વામી શાસ્ત્રી બાંધે યોગી મહારાજ ભગતજી મહારાજ જાગર સ્વામી કૃષ્ણજી અદા સૌના ચરણાયન એક જ ભાવના છે. અમને સૌને ઉભર આપો જેના ફળ સ્વરૂપે ગમે તેવા દેશકાળમાં અમારી ફિકા અમારામાં ફિકાસ ના પ્રકટે, ઉદાસીનતા પ્રકટે, બેચેની ના પ્રકટે, પ્રેમ જ પ્રકટે, હિંમત જ પ્રકટે, છાતી જ મજબૂત રહે. અને ઉમંગ 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 ઘટો આવે જ નહીં. અને સંભાળતા જઈએ, સંભાળતા જઈએ એવું અમને સૌને ખૂબ 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 બળ આપતા રહે. સૌજી સહજાન સ્વામી મહારાજની જય. પોતે કલાક એવું સરસ જીવન જીવન એવું કરે છે.
गुरु भक्ति नो मांगलिक दिवस धरती पर उजियो संत फ्रांसिस है। 25 मिनिट सुधी तुम्हारा काम व्यवस्थित उधार राज्यो तुम्हारा मन ने क्या ही नहीं जवा देता जाए तो पासू ला दीजिए। बारहवीं सदी में प्रत्येक ईशु प्रणाली का सेवक ईशु ना सदन गया पी 800 वर्ष पी सन फ्रांसिस धरती पर आया। ज्यूइश लोगों ने भयंकर विरोध करो। पेरिस नाताल भी कट्टर दुश्मन था। सन फ्रांसिस ने जैन बोलो दूर एक झाड़ से जन गया पाखो से झाड़ पर बे डार पर बे पग ટીકવાવીને તેને સન ફ્રાન્સિસ ને ઉભા રાજા એ ઓર્ડર જ આપ્યો કે જે દિવસે તું કહીશ કે હું જન્મ દિવસ ક્યારે ઉજવવાનો નથી એ દિવસે તને ઝાડ પર કે નીચે ઉતારીશ। પેલા એ ઠરાવ કરી નાખ્યો હતો મરીશ પણ જ્યાં સુધી હું જીવતો રહીશ ત્યાં સુધી તો ઈશ્વરનો પ્રાગટ્ય ઉજવાશે જ। ઈશ્વરના દર્શન નતા ઈશ્વર મળ્યા બી નતા એ ભક્તિ હતી પોતાના સદૈવ કર્મની। કોઈ પણ વ્યક્તિ એક જ જગ્યાએ 3 દિવસથી વધારે ન ઉભી રહી શકે હમણાં જેવા ભક્તિ દિવસો ગયા મહિનાઓ ગયા એ બે દાંતની વચ્ચે વ્યક્તિ કેવી રીતે ઉભી રહી છે 6 મહિના સુધી એક ધારા એની કોઈ ભક્તિના ફળ સ્વરૂપે પ્રભુ કર્યા પ્રભુએ પેલા રાજામાં પ્રવેશ કર્યો એને ઉતારવામાં આવ્યા ઉજવીશ તો મારે રાખીશ આટલું જ કહ્યું। 6 મહિના પછી પણ જયારે વ્યક્તિ સન ફ્રાન્સિસ જયારે ઝાડ પરથી નીચે ઉતરે છે ત્યારે યથાવત અને ખૂબસુરતમાં ભગવાનના રાજમાં અંધેર નથી એક પગલું પગલું પૂરું થઈ જાય 72 ગામનો રેકોર્ડ છે દુનિયાના દર્શનનો। એ શ્રદ્ધા અને વિશ્વાસને આધીન પ્રભુ ભણ્યા આશા કરી અને નાતાલની શરૂઆત થઈ 1212 સદીમાંથી અને સન ફ્રાન્સિસે એની શરૂઆત કરી કે મારા પ્રભુનો પ્રાગટ્ય જે ઉજવવાનો અધિકાર છે એ મારે સદૈવ છે। પ્રાણ ત્યારા દેહનો ભલે થઈ જાય તો ભલે થઈ જાય દરેક વ્યક્તિને વાલી એની એનો દેહ અને એથી એ છે એની માનવતા અને વાત કરું છું યુવકના જીવનમાં કોઈ સંજોગો વ્યસન હોય નહીં અને જો વ્યસન યુવક જ રાખતો હોય તો એની નિષ્ઠાની કોઈ બચાશે એની પ્રીતિની કોઈ બચાશે એની સમજણની કોઈ બચાશે કોઈ રાજી કરવાની ભાવનાની કોઈ બચાશે કોઈ હિતની બચાશે જે પોતી બે પૈસાની બીડીનું ઠોઠું તમારી ફાંકી તમારી વ્યસનના આધારે વર્ષો લે દેહા ધ્યાસ છે ધ્યાન રાખજો પ્રભુ ક્યારે છોડે એમ છે ને શ્રીજી મહારાજ ધરતી દ્વારા અનુવાદિત ધરતી દ્વારા એને તો નક્કી જ કરી નાખ્યું છે આથી વાંધરી ને છોડો તો નાથી તો છોડાવીશ તમારા વ્યસન તમારા દેહભાવનું પોષણ કરશે ધ્યાન રાખજો આત્મા પર નાલાયક કૃષિ સંસ્કારો પડશે
આત્મા ભ્રષ્ટ થશે અને શિવાય ગુનાથી તમે રૂપ મૂક્યા છે હશે નહીં. ગુરુદેવના જતન માટે નથી જઈને ધ્યાન રાખજો. પંચવર્તમાન નો ભંગ કરનાર વ્યક્તિ એને એનો નાલાયક કારણ તો ભોગવવું પડે. નર્યું દેહનું જતન એટલે પંચવર્તમાન નો ખાધું ડિનર ડ્રિંકિંગ એન્ડ ડાન્સિંગ જય સ્વામિનારાયણ. નર્યો દેહાભ્યાસ ચામડા ચૂથવાના ચામડાનું જતન ને ચામડાનું ભજન બીડી બીડી કોણ નાખી થાય છે? તમારો મનનો દેવતા નાખી થાય છે, તમારી ઇન્દ્રિય નાખી થાય છે. પણ આપણી રોગ નિષ્ઠાના પચાસ ને લઈને આપણે વ્યસનના વિષયના આકારે વર્તીએ છીએ. નારાયણ ઘરે જેવી પવિત્ર ધરતી પર સંકલ્પ કરીને મોજો કહી નથી જીવને આના માટે. આપણી જો એવી ખબર સારી વાત કરી શોભાવવી જોઈએ. આપણે ભૂલે છૂટે કોઈ સ્વામિનારાયણ અત્યારે તો જીવને બાપાના કો અદભુત દાખલાના ફળ સ્વરૂપે અક્ષરને પુરુષોત્તમની સનાતન પ્રણાલી કા વ્યાપક થતી જાય છે. તમને શું ફાયદો? આખી દુનિયા કદાચ સત્સંગ કરશે પણ તમારા ઇન્દ્રિયો અંતરે સત્સંગ નહીં થાય તો તમને ફાયદો છો? તમે એવા ને એવા કોરા પાઠ વ્યસનના આકારે વર્તા કરશો વર્તા કરશો. હાથી કોઈ ચીજ છે? બીજી કોઈ ચીજ છે? પંચવર્તમાનમાં એવું શું છે? કોઈ શાસ્ત્ર કોઈ પણ શાસ્ત્ર વાંચો, પંચવર્તમાન તો પાડા અનિવાર્ય છે. દારૂ માંસ ચોરી વિચાર ને જુદા. એ ગંદા માણસનું, જડ માણસનું, ભ્રષ્ટાચારી માણસનું, અધર્મી માણસનું. જગત પર બે માણસો છે, ધર્મી અધર્મી, પાપી ને પુનિશાળી. એમો તો ખપ્પા માટે ધન્યા નથી. તો દિલથી અંતરથી ભજન કરીએ, સંતની આગળ કાબુની બધી પ્રાર્થના કરીએ. અમારે છોડવાનો ખરેખર સંકલ્પ છે. તમે અમને બળ આપો. વ્યસનોને છોડવા માટે જો તમારા દિલની ભાવના હોય, રાજી કરવાની ભાવના હોય ખરેખર, મારે ખરેખર રાજી થવું, મારે ખરેખર સુખી થવું છે, મારે આત્માને સુખી થવું છે. એક ભક્ત ભાઈ બહુ પિતા હતા, બહુ પિતા હતા. છોડે જ નહીં, છોડે જ નહીં, હું બી કરી છે. એક ડોક્ટરે એટલું જ કહ્યું પીશો ને તો કેન્સર થવાનું છે, છોડી દો. દેહ તરફ નથી ગઈ. અમે મને જોયું અમે છોડ્યો નહી. ખરેખર રાજી કરવાની ભાવના હોય, નજીક ના આવી શકે તો સત્સંગે કરીને, સમાધાને કરીને, સેવાએ કરીને, પ્રાર્થનાએ કરીને એની સુરજી રાખજો. ટકી શકે નહીં. એથી આગળ વ્યસનમાં જે હરિભક્તો છે એ મળતા રહ્યા છે. વ્યસનને સંતને ક્યાં સમજ્યું છે? ઇન્દ્રિયોનો વિષય, ઇન્દ્રિયોના આકારે વર્તે, ઇન્દ્રિયોના ગુલામ એને તો પશુ થયા. ત્યારે દિવસે કહ્યું હતું કે એવી સરસ અનમોલ તક આવી રહી છે, આપણે ખરેખર આ પ્રભુના દીકરા થઈને જીવી લઈએ. ગુણાતી દ્વિશરાતી મહોત્સવ ઉજવે છે, ઉજવવાના છે. ખરેખર દિલથી અંતરથી સંકલ્પ કરજો, દીકરા થઈને જીવી લેવી છે. મૂળ વાત પર આવ્યો છું. પહેલે દિવસે મેં વાત કરી હતી ત્રણ પ્રકારના હરિભક્તો છે. એક સદભાવવાળા, એથી આગળ નિષ્ઠાવાન. નિષ્ઠાવાનનો એકલો પાકો નિષ્ઠાવાનના જીવમાં પંચવર્તમાનને, પંચવર્તમાનને કોઈ વ્યસન એની બધી ન હોય. પણ નિષ્ઠાવાનની એક ચમસી જે છે કે એની માનવતા એના સત્ય અને આદર્શ એની રીતે સત્સંગ કરે છે. આત્મબુદ્ધિ અને પ્રીતિનો જે
સેવા છેલ્લાના સાત અને અગિયાર પ્રમાણે જીવન જીવના એવો જે મુક્ત પહેલે દિવસે મેં વાત કરી હતી સંકલ્પ કરવો છે. આજે જો પપ્પાજી આશીર્વાદ આપી દીધા જે સંકલ્પ આજે કરીએ સિદ્ધ થાય આપણે એક જ સંકલ્પ કરવો છે નિષ્ઠાવાન આપણે સૌ ભેગા થયા છે એ પ્રભુ એક માથી પુરુષો કાકાજી પપ્પાજી સાહેબ ભાઈ સ્વામીજી અમને એવું બળ આપો કે અમે નિષ્ઠામાંથી આત્મબુદ્ધિમાં પ્રવેશીએ. બસ એ માટે પહેલો નિયમ નપાસ નથી જવું ગવાની વાત છે. અત્યારથી શરદ પૂર્ણિમાથી છે ઋષિ પૂનમ સુધી દરરોજ 30 મિનિટ વ્યવસ્થિત રીતે ભજન કરવાનું નહીં, ભજન ને પ્રાર્થનાનું એટલું જ કરવાનું નહીં. અને અંતરષ્ટિને જો અંતરષ્ટિ કરીને જો સવાર રાત્રે બેસે 5 મિનિટ અંતરષ્ટિ કરીએ ત્યાં ભાવ રે થયો ત્યાં મનોજ ભાવના સંકલ્પ ઉઠ્યા ભલે ઉઠ્યા પણ 30 મિનિટ એવું ભજન કરી લો હે મહારાજ ને સ્વામી ગુણાતીત પુરુષો મને એવું બળ આપો કે ક્યારેક ભાવ પ્રેમમાં ન જો મારા મન બુદ્ધિ જઈ શકે નહીં અને ક્યારે માનુષ ભાવમાં મારું મન ન જશે. જ્યાં સુધી માન છે ત્યાં સુધી ભાવફેર છે, જ્યાં સુધી પોતાની રીત રસમ ને અંગ છે ત્યાં સુધી મનુષ્ય ભાવ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એમને મારા મનુષ્ય ભાવનો સંકલ્પ નથી ઉઠતો સત્ય આત્મબુદ્ધિ ને પ્રીતિ વાળો સેવા છેલ્લા 7 અગિયાર પ્રમાણે જીવન જીવનારે સેવા છેલ્લાના 26 પ્રમાણે જીવન જીવનારે સેવા એવી માનવતા સહિત જીવન જીવનાર મન બુદ્ધિ મનુષ્ય ભાવમાં જવાના છે. ભજન કરે એવું છે કે આપણે ચાન્સ ભલે ઉઠે સંકલ્પ દોષ કે સ્વભાવ કે ભાવ ફેરના પણ 30 મિનિટ એક ધાર્યું ભજન શરદ પૂર્ણિમાથી પોષી પૂનમ સુધી વ્યવસ્થિત આ અંગેનું બળ માંગવા માટે આપણે કરી લેવું છે. હે પ્રભુ મને મન બુદ્ધિ થી આવા સંકલ્પ થયા પણ ફિઝિકલી ક્યારેય નપાસ ન થાવ એવું મને બળ આપજો. મારા સાથી મિત્રો સાથે સુરત ભાવે આત્મબુદ્ધિને પીરીથી ઉઠાવી શકું એવું મને બળ આપજો. ભેગા થવાના છીએ, ભેગા મળીને સેવા કરવાના છીએ, અથડાવાના તો છીએ. પ્રશ્ન એટલો જ છે મનુષ્ય માત્ર ભૂલને માત્ર સ્વાભાવિક પ્રગતિને જન્મ્યા છે પણ તમને કોકને વિશે હમદર્દી થતી હોય તો એને જો એના દોષ સ્વભાવનું મનન ચિંતન તમે નહીં કરો અને બીજાને વાત પહોંચાડો નહીં, બીજાને આગળ ક્યારેય ચર્ચા વિચારો નહીં, તમે એને ખેતી કરીને કહો મને આવો સંકલ્પ કે આપણે સુધરીએ ભયંકર પાપ લાગે સેવા કરેલી પૂર્ણ થતી જાય. આત્મબુદ્ધિને પ્રીતિ વાળા હરિભગત લક્ષણ મેં પહેલે દિવસે જણાવ્યું હતું. નહીં ભાવફેર, નહીં અભાવ, નહીં મનુષ્યભાવ, પ્રભુના સંબંધ દ્વારા તમે સૌ મારા. બીજો એક નિયમ લઈને જજો. પહેલો નિયમ 30 મિનિટનું આ માટેનું ભજન. તમને અભાવ કે ભાવનો સંકલ્પ ન ઉઠતો હોય તો તમે નિર્વિકલ્પ સમાધિના સુખમાં જઈ શકો. તમે તમને અભાવ કે ભાવનો કે મનુષ્યભાવનો સંકલ્પ ન ઉઠતો હોય તો તમે પ્રભુના સંબંધે જીવતા થઈ ગયા એવા ઉઠવાનો છે. પણ એનો ભાર રહ્યા સિવાય એ દોષ કે સ્વભાવ કે સંકલ્પનો ભાર રહ્યા સિવાય 30 મિનિટ બર માંગી લેવું છે. હું ક્યારે સુધરી સમાજ ક્યારે આગળ વધી વિચાર જ નથી કરવો. 30 મિનિટ દરરોજ ખૂણામાં બેસીને કાગલુદી પૂર્વક અંતરની રાજી લેવાની ભાવના સહિત સેવા તો આપણે ખૂબ કરવાની, કેટલું બધું આયોજન મૂકી દઈશો ને તમારી આગળ. નવરા તો રહેવાના નથી જ પણ નક્કી કરી નાખવું છે કે નિષ્ઠાવાથી આત્મબુદ્ધિ ને પ્રીતિમાં પ્રવેશે. આત્મબુદ્ધિ ને પ્રીતિ છેલ્લાના 7 પ્રમાણે એ નિષ્કામ ધર્મ એ નિર્દોષ ધર્મ એ જ આનંદ થયું ભર્યું ભર્યું. સામાન્ય વાત મહારાજે નથી લખી. દેહ ને દેહ ના સગા સંબંધી વિશે જેવી પ્રીતિ છે ભગવાન ભગવાન ભક્ત વિશે થાય તો બીજી વાત. આપણે બધા આધાર નથી
એમનેમ ગુરુ ભક્તિ, એમનેમ ગુરુ પ્રીતિ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના અક્ષર પુરુષોત્તમ મહારાજ નામે બહુ સારું થઈ ગયું. જે પ્રાદેશિક સંતોને લીડર તમે જે સેવા સોંપે તે અહમોભાવ. ગઈકાલે મેં વાત કરી હતી તે પ્રમાણે પણ 3 મહિના સુધી કોઈ ચીજ મારી નહીં રાખતા, નહીં દેહ, નહીં દેહના સગા સંબંધી, નહીં તમારા મિત્રો. એ સેવામાં આડે આવતા તો પ્રલયના જો તું તારી હે તમારા સગા સંબંધી સેવા માર્ગમાં તમારી માં આવતી હોય, તમારી ઘરવાળી આવતી હોય, 3 મહિના તો કહી દેવાનું તું તારી ઘરે બેસી રહે, પિયર જતી રહે, આ જે સ્વામિનારાયણ તારે જે કરવું હોય બીજે જતું રહે તો જતી રહે, પણ 3 મહિના વચ્ચે નહીં આવતી. જરૂરત નહીં પણ ચામડા જો કરોડો જન્મથી ચૂથા કરીએ છીએ. અને એ દેહભાવને દેહભાવના નાવરણા માટે મહારાજે ધન્યવાદ સદન્ય સમજાન સ્વામીને એ સાકાર બ્રહ્મને ધરતી પર મનાવ્યા. ભક્તો ન ખબર પડે કે સાધુ કોને કહેવાય, ન ખબર પડે કે સંબંધ કેમ થાય, ન ખબર પડે કે મુદાબને કેમ રાજી કરાય. 3 મહિના સુધી તમે ખરેખર નિષ્ઠાવાન છો, તમારા દેહ, તમારા દેહના સગા સંબંધી, તમારા મિત્ર સમાજ, તમારું નાતજાત, તમારા ઇન્દ્રિયો, તમારી માન્યતા, તમારું સત્ય, તમારું આદર્શ, તમારું જીવન, તમારો રાગ, તમારો અંગત રીતિનીતિ સ્થિતિ, સુહૃદ ભાવ અને સેવામાં ક્યારે વચ્ચે આડે નહીં આવવાનું ધ્યાન રાખજો. તમારી સમજણને એક બાજુ નારાયણ ઘરે મૂકીને પછી જજો. અહીં બધું કશરો મૂકીને જજો. ગુનાથી બધું સમાવેન છે. એનું પેટ અનંત બ્રહ્માંડમાં વ્યાપક છે, એની કરુણાનો કોઈ ભાર નથી. આપણે આથી એક નિયમ લઈ જવું છે, બહુ સ્પષ્ટ વાત કરું છું. ઘણાને એમ થાય કે અમારા ઘરનો વિરોધ થશે, સાનુકૂળતા એના. અરે કમલોટ ને જે થવા થાય વાગશેદાર આવશેદાર જોયું જશે, પણ તમે જાણવું પડશો. પ્રાદેશિક સંત અને પ્રાદેશિક લીડર્સ જે હોય તે પ્રમુખ ને બધા જે આયોજન તમારી આગળ મૂકે, અમારા તો કેટલા ચાલ્યા જ કરવાના. એટલા રસી લોકોનો આવશે, પછી કંઈક નો કંઈક સોય નિયમનો પત્ર આવે, નદીની ચાલવાનો, પછી યુવકોની પ્રવૃત્તિનો આવશે, દોડધામ હશે, ને ક્યાંના ક્યાં એ બધા બધા આયોજન આવવાના જ. 3 માટે 3 મહિના માટે કોઈ ચીજ વાલી ન જોઈએ, કોઈ ચીજ. અને કોઈ ચીજ વાલી નહીં રહ્યો તો સુહૃદ ભાવ સહજ ઓટોમેટિક. હા, તે માટે દરરોજ પાઠ ના કરજો. ગુનાથી દીસરાબી મહોત્સવની સેવામાં હે પ્રભુ સુહૃદ ભાવ ઉઠાવલેવામાં અમને એવું બળ આપો કે અમને કોઈ વસ્તુ વાલી ના રહે. જય સ્વામી જય નારાયણ કીર્તન ને દરરોજ બોલજો, બાબુજીના શબ્દોનો વિચાર કરજો. મેં પહેલે દિવસે જ કહ્યું હતું કે એ કીર્તનને ખરેખર સાંભળ્યું હોત, ખરેખર એનું મનંચંદન કર્યું હોત તો અમારે કથા વાર્તા કરવાની કોઈ જરૂર ના પડે. કથા વાર્તા અનિવાર્ય છે, સાથે ચૈતન્ય પર અનંત પ્રકારના થર છે, એટલે કરવો પડે. દરેકને કેજીમાંથી પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં આગળ ધીમે ધીમે લેવા પડે કથા વાર્તાની જરૂર છે. એ કથા વાર્તાને વિશ્વાસપૂર્વક વાગોડીએ તો એનું રિઝલ્ટ પરિણામ કાર્યની બહારના છેલ્લા પરિગ્રહમાં અદભુત આવે. આવું બધું ઝઘડો થાય તો હું બતાવવા બેઠો છું, નવરો છું, સાવ નવરો છું, ઉગડાવતી નથી. 3 મહિના સુધી હું ઝઘડા પતાવ્યા કરીશ, પણ તમારે કિંચિત પ્રીતિ કોઈની સાથે નહીં રાખવાની, સેવા અને સુહૃદ ભાવ બસ. આ તમે નિષ્ઠામાં હરિભક્તોની વાત કરજો, આગલા કોઈ આયા વાત નહીં કરતો જોજો. આ હું તો ઘણા ભક્તો નથી, સભા હકડી ઠેઠ થઈ ગઈ. જેને મારવાના છે એને મરવાનું છે. આવો અવસર ધરતી પર ફરી ક્યાંથી?
જીવન જીવી ગયા 499 સેવા કરી 499 ગુનાતીત ના એક એક પ્રસંગ નો તમે વિચાર કરો પણ તમને કેવા ટાઈમ મળે લગ્ન મરણ જન્મ ના હાઈકોર્ટ માંથી નવરા થતો ને મારા બેટા બીજા વાત પ્રસંગો નું મનન ચિંતા કરો જે કરવાનું છે એને ખબર જ પડતી નથી ફાણા ભીખ ને એમ કોઈ તને બાઈક લાયસન્સ લઈ જાય નારાયણ ફાણા ને ભીખ બોલે શું પ્રથમ 100 અને 1000 પ્રમાણે જેનું જીવન નથી એને તો સત્સંગ ની શરૂઆત જ નથી કરી નોંધી લેજો એન્ટ્રી જ નથી એ કરે લખોટા ગમતો છે ક્યારે તમે મુંડિયાના સ્કૂલમાં 4-5 વર્ષની ઉંમરે ગયો ને તમારા બધા લખોટા 6 મહિના સુધી ગયા ગીના ગયા 1, 2, 3, 4 એક દર છઠી ચડી ને એ લખોટા નો બોર્ડ હતું ને તે નાખ્યા એમાં ઉઠી હવાનો વાત કરવાના 6 મહિના સુધી બીજી કરાડે જ નહીં લે તો સાહેબ તો હવાનો જે ગરમ થાય કોને નાખી દીધું શું થયું ક્યાં થયું કોઈ ખબર નથી મારી તો બહુ નાની પાસા ધંધો છે આ ધંધા કરવાના છે લખોટા કરવાના કઈ આગળ જવાનું નહીં જવાનું ત્રણ ટાકા નહીં 30 મિનિટ નું ભજન સોરત ભાવ માટે સંબંધ માટે ઇન્દ્રિય અંતરણ થી છૂટા છેડા ઇન્દ્રિય અંતરણ ને કોઈ સંબંધ નથી ઘર ને ક્યાં સંબંધ છે માન અંદર રહેનાર વ્યક્તિને ગઈકાલે વાત કરી હતી એક બંગલો છે એનું નામ સંત કૃપા છે અંદર એના મગન છે કે હનુમાન બી એમાં એકાંત ભૂત માં રહેનાર અક્ષર બ્રહ્મ અને નારાયણ આત્મા અક્ષર બ્રહ્મ નારાયણ ઘર માં રહેનાર પછી આપણે ઘર ને સાથે કોઈ સંબંધ નથી અને એના છૂટા છેડા સહજ થાય ભાવભેર નો ત્યારે મળે 30 મિનિટ એનો ભોજન 30 મિનિટ કોઈ પણ ભોગે આત્મબુદ્ધિ ને પ્રીતિ અથવા ગુણાતીત પુરુષો ના જીવન ચરિત્રો એના પ્રસંગો પપ્પાજીના લાયક ની ખબર છે સહજ ગુનાતીત વિશદા ગુનાતીત નો સંબંધ મીન સહજ અવસ્થા ગુનાતીત નો સંબંધ મીન સહજ આનંદ ગુનાતીત નો સંબંધ મીન અહીંયા અખંડિત ઠંડક જીવન જીવ્યા છે કોઈ એક બાજુ ભયંકર આંધી બીજી બાજુ જેલમાં ભંગારા બીજી બાજુ ભયંકર વિસંવાદ ચોથી બાજુ ભયંકર અપમાન એક જ ચર્ચા મારા બધા ચોર ચોર ને ચોર હું તો આનંદ ના મંદિર માં બેઠેલો ટાઈમ સર ઊંઘ્યા એમ કહેવાય જુઓ તમારા સત્સંગીઓ ધોરે જયારે બાળાઈ લાગણી શાન પ્રશાન કાય ને કશું નહીં તું બરોબર છું તું જે કરું છું બરોબર છે આગળ વાડીલા નું આઈસ્ક્રીમ ખાવાનું છે પણ આપણે સરસ આવા પુરુષોના પ્રસંગોને ખરેખર લાગોડ્યા મનન ચિંતન નિધિધ્યાસ સાક્ષાત્કાર જગતની એક સામાન્ય વ્યક્તિનું મનન ચિંતન કરીશું તો એ વ્યક્તિ આપણે છોડતી નથી આ તો સાકાર ભ્રમ છે એને તો સામેથી પ્રીતિ કરવી છે તમે શું પ્રીતિ કરવાના તમે શું સેવા કરવાના કરુણાએ કરીને અમે તો દબા સેવા છતાં યોગી મહારાજે ખરેખર પ્રીતિ ના કરી તો શું થાય તમારું અમારું કાંઈ થયું નહીં અને કાંઈ જાય નહીં તમે અમારા બધા ઊંધા આવડા આવડા ધન પછાડા ઠેકાણા વગરની અમારા સ્વભાવ કાંઈ એને જોયું નહીં એને પ્રીતિ જ કરી તમે શું પ્રીતિ કરવાના પણ તમારે ખરેખર સુરુચિ રાખવી છે રાખવાની છે કાયમ કહું છું અમેરિકા એક જ શબ્દ વાપરતો અત્યારે બધાને લાલ પાલ ને બાલ જાતા ને સ્વતંત્રતા એ મારા સ્વતંત્રતા એ મારા જીવનનો જન્મસિદ્ધ હક છે એમ આપણા જીવનનો જન્મસિદ્ધ હક છે સંબંધે જીવવાનો આપણા જીવનનો જન્મસિદ્ધ હક છે સુખી થવાનો અને સુખી થવાનો એક જ માર્ગ જેટલો તમારો સંબંધ ગુણાતીત પુરુષની સાથે જેટલી તમારી સરળતા જેટલો તમારો શિકાર એ ગુણાતીત પુરુષનો કેટલા તમે સુખિયા રવિ જય સ્વામી નારાયણ દંડો કિલોમાં આરોગ્ય કરજો એર કન્ડિશન માં બેસ્યો અને વાડીલાનું આઈસ્ક્રીમ ખાજો આ વસે આ સુનકા ધરતીની કોઈ વ્યક્તિ એમ નથી કહી શકવાના કે હું સુખી છું કોઈ નહીં અને કદાચ કોઈ વ્યક્તિ સુખી
હું સુખી છું કહી શકતી હોય તો કાં એટલું ચોક્કસ માની શકાશે કે એને કોઈ ગુના સંતની સાથે પ્રીતિ છે. વખાણ ભાવના આપણે પહેલી ભાવના 30 મિનિટનું ભજન, બીજી આજ્ઞા 30 મિનિટનું ગુણાતીત અને ગુણાતીત પુરુષના પ્રસંગનું મનન ચિંતન. સુધીગાર જો ગુનાદાન હરસદે બહુ મોટી સેવા કરી છે. ગુનાદાન સાહેબના ખૂબ લાયક લખ્યા જ કર્યા છે. માસ્ટર પીસ પ્રસંગો છે. અને ત્રીજું પ્રાદેશિક સંત કે લીડર સાથેની વફાદારીમાં કોઈ વ્યક્તિ કોઈ મન માનીતા સમજણ કાળે બાદ હા કહીએ સૂચન કરીએ. સૂચન કરવું એ ભક્તિ છે, આપણી ફરજ છે. શા માટે સૂચન ન કરીએ? કામ કરીએ તો સરસ, સૂચન કરી શકાય, આગ્રહ નહીં. આ ત્રણ ભાવના આપણે રાખવાનું. કોઈ પણ સંજોગોમાં નો શબ્દ 3 મહિના સુધી ડિક્શનરીમાં નીકળવો જ ન જોઈએ. તમને કોઈ ઘરે નહીં હંગર છે, હું નવરો જ છું ને, હરિદ્વારમાં પહોંચી જશે, થોડું વધારે આવી લેજો. ઘરવારે કાઢીને કે મા બાપ કાઢીને કે હું સાવ નવરો છું. સેવામાં અને સુહૃદભાવમાં કોઈ વ્યક્તિ પદાર્થ પ્રસંગ માનીતા શક્તિ આદર્શ ક્યારેય મેળવવાની જોઈએ. સ્નાત્રમ આજ્ઞાજી જે કોઈ ત્રણ વિચાર મેં તમારી આગળ મૂકી ઓછી બનાવ સુધી આ જ વિચારમાં જાણીએ. એસટીમાં જઈએ, સ્કૂટર પર ફરીએ, રોડ પર જઈએ, સેવામાં જામી પડાવીએ, એક આ જ વિચાર બસ. મારો જીવન આનંદ તો, મારો ધર્માનંદ તો, જે કહો તે પણ તું. એ આકારે જ થઈ જવું છે. પછી તો ખબર એ નહીં પડે ક્યારે થઈ જવા સાફ સુખી થઈ ગઈ. પછી તો ખબર એ નહીં પડે કે દર્શનો ક્યારે જતા રહ્યા. પછી તો ખબર એ નહીં પડે ક્યારે ભજન કરતા થઈ જઈશું. 10-10 વર્ષથી સેવા કરી છે, નથી સેવાનો આનંદ કે નથી ભજનનો આનંદ, પણ શેનો હોય? બધું જ ભેગો કચરો રાખીને સેવા કરવાની, બધો ભેગો કચરો રાખીને ભજન કરવાનું. સવારના ભાવમાં પહોંચી દે જીવનને, 24 કલાક 1 કલાક પહોંચી દે અને 23 કલાક ઉઠા લો, એમ કે આનંદ મળતા હોય. ખૂબ ધ્યાન રાખવાનું. તમારો સાથી મિત્ર ભૂલ કરે તમારી ફરજ છે કે એની સાથે એને બોલાવવા જોઈએ, ભૂલસરાટ જમાવવા જોઈએ, થોડી ગોષ્ટી કરવી જોઈએ. પણ ધીમે ધીમે કેવું જોઈએ, અરે સાહેબ આમ મૂકવું જોઈએ બસ, જે તે કરીને કોઈને ખબર ન પડે. એટલે તમને કોઈ અધિકાર પ્રભુ આપી દીધો છે. સુરત ભાઈ એક ચીજ જુદી છે તો ખૂબ નજીક આવીને આ 3 મહિના સુધી આ 3 ભાવના પ્રમાણે જીવી લેજો. દીકરા થવો તો પ્રભુના, કરોડો જન્મથી અજામત જ કરી છે, એને કઈ ધંધો જ કર્યો નથી. ચકમાએ માળા બાંધે છે, વાઘે બોલ શોધે છે, કરોડો ઝાડ બાંધે છે, તમે મકાન બાંધો છો, શું થાય બાંધી? હું લંડનમાં બધું જોઈને આવ્યો. ઇન્ડિયન મારા બધા છે, દોડ્યા દોડ્યા ઇસ્ટ આફ્રિકામાં સીધા લંડન પહોંચી ગયા. અરે જે મહેનત કરી, જે મહેનત કરી, દિવસ ને રાત ના જોયું નહીં, એની ઘર હોવું જોઈએ, એનું કામ હોવું જોઈએ, પૂરું થઈ ગયું. લો પૈસો મારો, પરમેશ્વર ને બાયડી મારો, ગુરુ છોકરા છે, અહીંયા સ્થાન સમારામાં કોણ છે? 2000 રૂપિયા ધંધો તો કરીએ છીએ, ઘર બોધવાનો કાર રાખવાનો. એ જમાનામાં કાર નતો તો ડબલિયા રાખતા હતા. શું થાય માટી તમારા કરતા વાસના ઘડિયા થયો સાહેબ, બહુ જુદું થયા આજ્ઞામાં ખૂબ બહુ હશે. એટલે 3 ભાવનાથી અને 4થી ભાવના આટલી કે જે કથા વાર્તા આપણે સાંભળી કરી ઘરે જઈને મોરા ના પડી જતા એની એવા લાગે. આ તો જગ્યા સંતોની ભૂમિ, ગિરનાર એટલે સંતોની ભૂમિ, એમાં ગુરુ ગુણાતી અસલી અનાદી નાની સંત. અહીંયા તો કાંઈ સાંભળે જ નહીં, વ્યવહારિક વાત છે. અને ઘરે ગયા ત્યાં જય સ્વામિનારાયણ મન ને જગત જ્યાં ભેગું થઈ જાય ત્યાં જામી પડે એવા એવા ખોટા કોષ એવા સ્વામી એ કથા કરી હશે. આપી આપણે જન્મે રાખીશું, આપણે આ જન્મે ઘોસાયેલું છે. અરે શિવ ઉતાર છે, ચિંતા કરતા જ નહીં, કાંઈ ઉતાર નથી. કોકડા વાસે કે સવાર થવાનું છે, તમે અસંભવ ગુણાથી દિવસે મહોત્સવ ઉજવવાનું છે, એવું કે ઓછું છે? ત્યારે જ દિવસે કહ્યું હતું કે કથા વાર્તા ના સાંભળી રસ્તો પડે ઘર ભેગા થઈ જાય. મેં કઈ તમને આમંત્રણ નહીં આપ્યું, અહીંયા કોને બોલાય છે?
खुश नसीब है तू ऐसा सुन खुश नसीब है तू ऐसा योगी जी का हृदय प्रकट गुरु हरि की पूजा कहलाया योगी जी का हृदय प्रकट गुरु हरि की पूजा कहलाया हे युवान खुश नसीब है तू ऐसा सुंदर अवसर पाया तू हे युवान खुश नसीब है तू ऐसा सुंदर अवसर पाया तू जो इस युग में जन्म पाया योगी जी का हृदय प्रकट गुरु हरि की पूजा कहलाया योगी जी का हृदय प्रकट गुरु हरि की पूजा कहलाया
Thank you.
अपने सौरभ बनाओ प्रभु, आपने करुणा सौरभ दे, आपने सौरभ बनाओ प्रभु। नाम रूप आकार नानी, नाम रूप आकार नानी, हमारी सौरभ बना दे, हमने जलावे हमारे सौरभ बनाओ प्रभु, आपनी करुणा सौरभ दे, आपनी सौरभ बनाओ प्रभु, आपनी करुणा सौरभ दे, आपनी सौरभ बनाओ प्रभु। ज्ञान दीप प्रगटाओ प्रभु, चेत नानो प्रकाश दे, ज्ञान दीप प्रगटाओ प्रभु। साक्षात्कार वो था कि भगवान हिंदुस्तानी पृथ्वी पर अखंड प्रकट रहेगा और रहकर सुहृद भाव से दो मिल के सद्भाव और सुहृद भाव से प्रभु स्मरण में प्रार्थना करेगा, उधर अक्षरधाम होगा, वो संदेश आदमी व्यापक बनाएगा। एक कलश चढ़ गया, दूसरा कलश योगी जी महाराज की शताब्दी के अवसर पर पूर्ण हो जाएगा, आप सर उसमें भागीदार बन जाओ। गुणातान स्वामी जी शताब्दी महोत्सव ऊर्जा भाषण क्लोज हमने बताया इस खबर से रामचंद्र जी ना टॉप भक्त हनुमान जी हनुमान जयंती आगे उजीवी श्री शक्ति ना टॉप भक्त जन गणेश जी गणेश ईश्वर आगे उजीवी एम भगवान स्वामीनारायण ना टॉप प्रणाली ना साधु गुणाचार्य स्वामी गणतान ने पूछा सर अक्षर पुरुषोत्तम सनातन उपासना के जोश भारतीय धरती पर जो उपासना वसूली जाती आई है जय राधा ने कृष्ण नर ने नारायण सीता ने राम शिव ने शक्ति એમ સ્વામી અને નારાયણ ની એક ઉદર ઉપાસના છે, બીજી વિશેષ સ્વરૂપે અક્ષર પુરુષોત્તમ ઉપાસના માં બૌદ્ધિથી અને ફુલ્લાદિથી માને છે, દુનિયાના દરેક સંપ્રદાયો માને છે કે ભગવાન ના પવિત્ર સાધુ ની માનવ જન્મ અનિવાર્યતા છે, સંત જે મોક્ષ નું દ્વાર છે, સંત ને સંત એ પ્રભુ ના સ્વરૂપ કરવા માટે લેવું
माध्यम से मीडियम से मैसेंजर ऑफ गॉड इज रूप से। शास्त्री महाराज ने कोटि कोटि धन्यवाद जन एक संत प्रणाली का पृथ्वी पर पुरातन स्वामी महाराज ने अद्भुत उपासना धरती पर स्थापित। शास्त्री महाराज देवी महाराज एक सनातन उपासना पृथ्वी पर स्थापित गई। अरे अपने अपना मांग कर लो जितना भी वस्तु उजला दिखाता है कायम ही मात्र रुचु साधु ये कोई संप्रदाय नहीं कोई नाच नहीं कोई जात नहीं कोई वर्ण के आश्रम नहीं कोई व्यक्ति भगवान ना चैतन्य नहीं है। भगवान तो करुणा निधि से प्रभु ने दुनिया में किंचित दृष्टिया से बाकी पावन अजम उदाहरण से प्रभु ने सांगो मान पोताना चैतन्य સાધુના બે મોટા લક્ષણ એક મોટું લક્ષણ મેં ગઈકાલે વાત કરી હતી એની સૂર્ય સમાન આંગી પ્રતિભા છે જેમ સૂર્યને કોઈ દ્રષ્ટિ નથી મારો નથી તારો નથી કેટલ કામ નથી પાપી કે અધર્મી પુણ્યશાળી કે જન માણસ ના છે શરીર પિતામાં કે ઘરમાં એક જયારે પ્રકાશ લે વિચારો આપતો જાય છે સાધુ છે એ સૌનો છે જુનાગઢ પોતાનો માવરો નાના સરદાર કરે ચાર સ્ટેટ મુસ્લિમ દર્શન પારદર્શક સ્વામી ને પ્રભુ એવા
જેના જગ્યાએ ગુરુ પરંપરા પૃથ્વી પર એવી એવી ધરતી પર અખંડિત રહી. ધરતી પર આશ્રમો સ્થાપન કર્યા છે. ભારતની ધરતી માં છેલ્લા 200 વર્ષનો અભ્યાસ આશ્રમો થઈ ગયા. પ્રભુ જે પૃથ્વી પર રહ્યા છે એના થકી આજે ગુરુ પરંપરા પૃથ્વી પર સંગીત મહારાજ સાધુ નો સાધુ જે પાંચન વ્યક્તિ કે પાંચન ભગવાન કરનારી બેન વિદ્યાનગર
कहीं कोई कार्यक्रम तो ले लो, जो एक अद्भुत पवित्र जीवन जी रहे थे ध्यान। बाकी जय स्त्रियों है वादन धरे साधना जोड़ा भायर देवृष्टि उगी भायर चंदन चल युग है भायर ने गौरव मूर्ति मानो धोकर वाम राधा जी है भक्ता जी ना रोग अवेतर अप्रतिम दाखना पर सोते योगी की महाराज ना एक मूलभूत संकल्पना पर सोते ये भी प्रेम और एक अद्भुत समाज विद्यानगर के प्रतिब शिवगंगा ने भी खबर दी है ऐसे मंडल ने भी खबर दी गुरुदन भाई ने भी खबर दी गिरा जी कांग्रेस प्रमुख बद्दा ने भी खबर दी अजय वासना ने भी कभी प्रजीत जी की जात की देवियों ने मुक्तिमान एक समूह समाज अमर सिंह ने क्यों कही संजो ने सारों का मुझे जारे टाइम में जारे बाल बहनों ने आश्रम में एक होकर जरूर जी मुलाकात ध्यान माता ने एक पुत्र मुझे विशेषता एक यह धरती पर एक चारे प्रकार का अद्भुत समाज स्थापित हो जनक भर शुरू के एक नव उत्थान भी आ गया और सिवाय एक भावना जो ने शुभारंभ करो यमुना कार्य में हमारे संपूर्ण भरो छे यमुना कल्याण राज्य ने धर्म सत्ता ने राज सत्ता ने समय में जासूजी भारत की धरती पर जासूजी समय में हतो जासूजी अद्भुत संस्कृति में आए आंदोलन दुनिया में प्रमाण जैम जैम राज्य सत्ता ने धर्म सत्ता जुड़ी हुई है चली आई है जैम जैम अरे बातां घुंघरू घुंघरू चली आई है अरे गुजरात में कोई नसीब सरस से जना भर शुरू के बहुत सरस नारी उठने समाज अपने भयो हमें तो ने मजा बहुत सरसता दी सरसता दी सरस मने मैं समय के मने ना एक बोलता नहीं थी आवाज़ अरे जय ने भावना जो ने कुमार अंतो अनुज्ञान जो ने कुमार अंतो आज ना मंगल करे इसको दिवस जन में आया आप ये लोग नकी रहने जो जे गुनाजीत ने गुनाजीत पुरुष ने जी गणेश ने इनके अपने सरल जीवन जीने से गुनाजीत ने सेवक नो सेवा गुनाजीत ने दास नो दास गुलाम नो गुलाम 72 वर्ष की उम्र में जूनागढ़ में ही महान जूनागढ़ में ही मंदिर का चौक में झाड़ू लेने गुनाकार नहीं है अग्नि वार्ता का झाड़ू मारी रहा था जारे सरस्वती कर रहा था जारे तरने करना महान त्यागी पर किनारे ने दर्शन कर जब पूछे थे क्या मंदिर का महान कौन गुनाकार सभी एकदम बोलू जाए कि मंदिर का महान जो दबाव में अंदर बैठा है महान झाड़ू झाड़ू की चौक मारता था गुणादान स्वामी जरूर बुलाए हमारा नाम जो सेवा करे एक महान आगे एक प्रणाली का ये सारा सेवन भाव नहीं जहाँ सेवन भाव से जहाँ भगवान ने जीए शक्ति काम दे से जहाँ सेवन भाव ने सोलन भाव से योगिनी महाराज ने एक संदर्भ की अद्भुत सेवा अद्भुत की समाज तैयार कर रहे हो अरे तुम्हें आ गया हमने खूब आनंद हो हमारी अग्नि भावना से अरस तरस खूब दिन दे विशाल हृदय से हमारे काम जो ले उसे हमारा सोना सरदार ने गुरु जो बाकी भावना के पीछे बेगावे ने उठाव ले सनातनी भारतीय सनातन संस्कृति की रक्षा सहस्ता है संतो सिवाय अरे वह टॉप पवित्र राजकरणी पुरुषों सिवाय सवाना भरमा सनातनी बात सरस करी ये संतो अन्य राजकीय पुरुषों एक ऋषि ने एक दिन कि जो खरे धर काम करे तो जीवन मानव जीवन बदल जाए बाकी तो इंद्रिय की तो है समाज ने वो सोच दे सब पाओ मरे सत्ता और मोह है तो निर्माणिता ने बात किया तो शुरू कर सके वो जैस नहीं हो तो निजा ने हम क्या दिवा कर सकना हो जे अरे सदा सुबह सपने जो बनाती तो स्वामी ना मंगलकारी सूर्य दिवस है आज ना मंगलकारी सूर्य दिवस है महाराज स्वामी सात दिवार एक ही महाराज
જીવાનો અદભુત લાભ મેળવી શકે તે માટે આજના શુભ મંગળકારી દિવસે